હલો ફ્રેન્ડ્સ, આજે આપણે એક એવી વાનગી બનાવીશું જે સ્વાદિષ્ટ તો છે જ, પણ સાથે સાથે અત્યારે તે બનાવી અને સ્ટોર કરી લઈએ, પછી તેનો ચોમાસામાં 2-3 મહિના ઉપયોગ કરીએ તો ભેજના કારણે થતા જૂના ફ્રેક્ચરના કે સાંધાના દુખાવામાં રાહત થાય છે. ચોમાસામાં થતા નાના મોટા પેટના રોગો તથા સ્કિનના રોગો પણ દૂર થાય છે. વળી તે લોહીમાં આયર્નની અને શરીરમાં કેલ્શિયમની ઉણપ દૂર કરે છે. અને આ વાનગી સ્વાદમાં તો બસ એક જ વખત ચાખશો ને તો પછી ખાતા જ રહેવાનું મન થશે. અહીં મેં 150 ગ્રામ ગુંદા લીધા છે. ગુંદા એ માર્ચથી જૂન મહિના સુધી આવે છે. જૂન મહિનામાં મળતા ગુંદા કાચા પાકા જેવા હોય છે, તો આપણે અહીં કાચા પાકા ગુંદાનો જ ઉપયોગ કરશું. ગુંદાના આ રીતે તેની ડાળખીમાંથી અલગ કરી લઈશું. કાચા પાકા ગુંદા તાસીરમાં ઠંડા અને કેલ્શિયમ આયર્નથી ભરપૂર હોય છે, જેથી તે લોહીમાં આયર્નની ઉણપ દૂર કરે છે. કેલ્શિયમના કારણે હાડકાં મજબૂત કરી સાંધાના દુખાવા દૂર કરે છે. વળી તે છાતીમાં રહેલો કફ મળ વાટે બહાર કાઢે છે. સાથે જ પિત્તનું શમન કરી ચોમાસામાં થતા મરડા જેવા પેટના રોગોમાં રાહત આપી પાચનતંત્રને મજબૂત કરે છે. હવે બધા જ ગુંદાની ડાળખી દૂર થઈ ગઈ છે, તો હવે ચપ્પુ વડે ગુંદામાં 2 ટુકડા કરી લઈશું અને તેમાં રહેલું બીજ આ રીતે કાઢી નાખીશું. આ જ રીતે બીજા ગુંદાના ટુકડા કરશું. જો ગુંદાના ટુકડા કરતાં આ રીતે અંદરથી કાળું નીકળે તો તેનો ઉપયોગ નહીં કરીએ અને તેને ફેંકી દઈશું. આ રીતે બધા જ ગુંદાના 2 ટુકડા કરી લેવાના છે. અહીં જુઓ, હવે બધા જ ગુંદાના 2 ટુકડા કરી આ રીતે તેની ઓપન સાઈડને ઉપરની બાજુ રાખી અને ગોઠવ્યા છે. હવે ગુંદા ઉપર આ રીતે ધીરે ધીરે મીઠું સ્પ્રેડ કરી લેવાનું છે. ગુંદાના દરેક ટુકડામાં બરાબર મીઠું સ્પ્રેડ કરી લીધા પછી આ મીઠાવાળા ગુંદાને 20 મિનિટ સુધી હલાવ્યા વગર આમ જ સાઈડમાં રાખી દઈશું. તે દરમિયાન ગેસની લો ફ્લેમ પર 1 કઢાઈમાં 4 ચમચી કાળી રાઈ ઉમેરશું, સાથે 1.5 ચમચી સૂકી મેથી દાણા ઉમેરવાના છે. રોજબરોજના વઘારમાં ઉપયોગમાં લેવાતી રાઈ કાનના રોગ, પેટના રોગ, સ્કિનના રોગોમાં ખૂબ જ ફાયદાકારક છે. જ્યારે મેથીના ગુણો આપણે બધા જાણીએ છીએ. ડાયાબિટીસ માટે અને સંધિવા માટે શ્રેષ્ઠ એવી મેથી ખડતા વાળને રોકે છે, કોલેસ્ટ્રોલ ઘટાડી અને સ્ત્રી રોગોમાં અને ત્વચા રોગોમાં ખૂબ જ ઉપકારક છે. આશરે 1-1.5 મિનિટ રાઈ મેથીને ધીમા તાપે શેકતા મેથી ગોલ્ડન કલરમાંથી લાલાશ પણ થવા લાગી છે અને રાઈ પણ શેકાઈને વજનમાં હલકી થઈ ફૂટવા લાગશે. તો આપણે જોઈએ તેવી રાઈ મેથી શેકાઈ ગઈ છે. મને આ રાઈ મેથી શેકવામાં 1.5 મિનિટ જેવો સમય થયો છે. તો ગેસ બંધ કરી આ રાઈ મેથીને એક ડિશમાં કાઢી લઈશું અને એકદમ ઠંડા થવા દઈશું. આશરે 10 મિનિટ પછી રાઈ મેથી હાથથી અટકી શકાય તેવા ઠંડા થઈ ગયા છે. તો થોડા રાઈ મેથીને આપણે ઓરસિયા પર લઈ લઈશું અને પથ્થર વડે આ રીતે વાટી તેનો પાવડર બનાવીશું. અહીં આપણે રાઈ મેથીનો એકદમ સ્મૂથ પાવડર નથી કરવાનો, પણ એક અલગ જ કરકરું ટેક્સચર આપવું છે, માટે મેં ઓરસિયાનો ઉપયોગ કર્યો છે. જો તમારી પાસે ઓરસિયો ના હોય તો ખાંડણી દસ્તાનો ઉપયોગ કરી આ રાઈ મેથીનો પાવડર બનાવી શકાય છે, અને ખાંડણી દસ્તો પણ ના હોય તો મિક્સરમાં પીસી શકાય છે. પરંતુ મિક્સરમાં ક્યારેક એકદમ સ્મૂથ પાવડર બની જવાની શક્યતા રહે છે. વળી આ રીતે ઓરસિયા પર કે ખાંડણી દસ્તામાં વાટતા રાઈ મેથીનો નેચરલ સ્વાદ અને ગુણ જળવાઈ રહે છે, જે આ વાનગીને અનોખી ફ્લેવર આપે છે. અને આ વાત આપણે બધા જ અનુભવીએ જ છીએ કે મિક્સરમાં બનાવેલી ચટણી કરતાં ખાંડણીમાં વાટેલી ચટણીનો સ્વાદ અલગ અને ચડિયાતો આવે છે. અહીં રાઈ મેથી શેકાયેલા છે, માટે આ રીતે વાટવામાં જરા પણ સમય નથી લાગતો. હવે આપણે જોઈએ તેવા એકદમ સ્મૂથ પાવડર પણ નહીં અને અધકચરાથી થોડા વધારે એવા રાઈ મેથીનો પાવડર બની ગયો છે, તો તેને એક ડીશમાં કાઢી લઈશું અને બાકી રાઈ મેથીને આ જ રીતે વાટી લઈશું. અહીં રાઈ મેથીનો પાવડર બની અને તૈયાર થઈ ગયો છે. તેની સાથે મીઠું સ્પ્રેડ કરી રાખેલા ગુંદાના ટુકડામાં પણ મીઠાનું પાણી થઈ ગયું છે અને ગુંદામાંથી ચિકાસ પણ ઓછી થઈ ગઈ છે. તો હવે ગેસની મીડિયમ ફ્લેમ પર જાડા તળિયાવાળી કે નોનસ્ટિક કઢાઈમાં 3 ચમચી જેટલું તેલ ઉમેરી અને ગરમ થવા દઈશું. તેલ ગરમ થાય એટલે તેમાં 5 ચમચી હિંગ ઉમેરવાની છે. વઘારમાં હિંગની સુગંધ આવવા લાગે એટલે તેમાં ગુંદાના ટુકડા ઉમેરી દઈશું. હવે ગેસની મીડિયમ ફ્લેમ પર આ ગુંદાના ટુકડાને સતત મિક્સ કરતા જઈ અને સાતળવાના છે. સતળાતા ગુંદા ઉપર ઢાંકણ નથી ઢાંકવાનું, પણ આ જ રીતે થોડા થોડા સમય મિક્સ કરતા રહીશું અને સાતળવા દઈશું. આ રીતે સાતળતા આશરે 2 મિનિટ પછી ગુંદામાંથી પાણીનો ભાગ દૂર થવા લાગ્યો છે અને કલરમાં તે ગોલ્ડન બ્રાઉન થઈ કડક થવા લાગ્યા છે. પણ આપણે આ ગુંદાને 2-3 મહિના સાચવવાના છે, માટે વધારે 1/2 મિનિટ આ રીતે હલાવતા જઈ અને સાતળતા ગુંદા છે તે ડાર્ક બ્રાઉન થઈ કડક થયા છે. તો હવે આ ગુંદામાં શેકેલા રાઈ મેથીનો પાવડર તેમાં સ્પ્રેડ કરી દઈશું. પ્રથમ મેં 1/2 પાવડર ઉમેરી દીધો છે,
અને હવે આ રીતે ગુંદામાં આ પાવડર મિક્સ કરશું. ગુંદામાં રાઈ મેથીનો પાવડર સતળાવવાથી રાઈ મેથીની ખૂબ જ સરસ સુગંધ આવવા લાગે છે. વળી રાઈ મેથી અને ગુંદાના ગુણમાં મળી આ વાનગી એટલે કે કાળા ગુંદા બને છે ત્યારે તે અદ્ભુત ગુણોથી ભરપૂર હોય છે. થોડું મિક્સ કર્યા પછી વધેલા રાઈ મેથીનો પાવડર પણ ઉમેરી અને મિક્સ કરશું. હવે કાળા ગુંદા બની અને તૈયાર છે. છેલ્લે બસ થોડું જ મીઠું સ્વાદ પ્રમાણે રાઈ મીઠી પૂરતું ઉમેરશું, કારણ કે ગુંદામાં આપણે પહેલાં મીઠું ઉમેર્યું જ હતું. હવે ફરી એક વખત મિક્સ કરશું તો ખૂબ જ સ્વાદિષ્ટ એકદમ ડાર્ક કલરના કાળા ગુંદા બની અને તૈયાર છે. આ ગુંદા બનાવી જમવામાં અથાણા કે સંભારાની જેમ ખવાય છે અને ઠંડા થઈ ગયા બાદ એરટાઇટ કન્ટેનરમાં ભરી ફ્રીઝમાં 2-3 મહિના સુધી સાચવી શકાય છે. તો ફ્રેન્ડ્સ, ગુંદાની સિઝન પૂરી થવામાં છે, તે પહેલાં આ ખૂબ જ ગુણકારી કાળા ગુંદા બનાવી અને સાચવી લો. પછી ચોમાસામાં તેનો ઉપયોગ કરી તેના અનેક અઢળક ફાયદા મેળવો. તો ખૂબ જ ઉપયોગી આ કાળા ગુંદાની રેસીપી તમને કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં લખી અને જરૂરથી કહેજો. ફરી મળીશું આવી એક ઉપયોગી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.